राज्य में पाछला 24 कलाक में 283 पॉजिटिव केस नोंधाया तो 2 दर्दीना कोरोना थी मौत थया छे। कोरोना थी कुल मृत्युआंक 4391 पर पहुंचो जारे के 528 दर्दीओए कोरोना ने मात आपी। राज्य में अत्यार सुधी कुल 2,55,059 दर्दीओए कोरोना सामेनो जंग जीत्यो। राज्य में रिकवरी रेट 97.20%। गुजरात शिक्षण बोर्डे धोरण 10 અને 12 ની પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કર્યું છે। રાજ્યમાં 10 મે થી ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ 10 મે થી જ શરૂ થવાની છે। ધોરણ 12 માં સંસ્કૃત માધ્યમ અને અન્ય વ્યવસાય લક્ષી પ્રવાહની પરીક્ષાઓ 17 મે થી શરૂ થશે। રાજ્યમાં બોર્ડની પરીક્ષા 25 મે સુધી ચાલશે। એસએસસી નું પહેલું પેપર ગુજરાતી નું હશે તો ધોરણ 12 સાયન્સ માં પહેલું પેપર ફિઝિક્સ નું રહેશે, જ્યારે ધોરણ 12 કોમર્સ નું પહેલું પેપર નામાના મૂળ તત્વો હશે। રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત કોંગ્રેસમાં જોડાવાનું મન બનાવ્યું છે। શંકરસિંહે કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં વગર શરતે જોડાવા તૈયાર છે, પણ આ માટેનો નિર્ણય સોનિયા ગાંધી સાથેની વાતચીત બાદ લેશે। શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં જોડાવાની અટકળો વહેતી થતા તેમણે ફેસબુક પર વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે સોનિયા ગાંધી વાતચીત કરવા બોલાવશે તો તેઓ દિલ્હી જઈને તેમની સાથે ચર્ચા કરી નિર્ણય લેશે। મહત્વનું છે કે કોંગ્રેસના નેતા અહેમદ પટેલની અંતિમ વિધિમાં શંકરસિંહ ગયા હતા। તે સમયે ઘણા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો તેમને મળ્યા હતા અને પક્ષમાં પાછા ફરવા આગ્રહ કર્યો હતો। હજુ તો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવવાની વાત થઈ રહી છે, તે સાથે જ કોંગ્રેસમાં જૂથવાદ શરૂ થઈ ગયો છે। કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે બાપુની કાર્યપદ્ધતિના કારણે એક સમયે નારાજગી હતી, જો તેઓ આવશે તો કોંગ્રેસમાં જૂથવાદ વકરશે। તો બીજી બાજુ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે શંકરસિંહ વાઘેલાનો વિડીયો સાંભળ્યા બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાપુને કોંગ્રેસમાં આવવાની ઈચ્છા છે અને સમાન વિચારસરણી ધરાવતા લોકો ભેગા થાય તેમાં કંઈ નવું નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને લઈને ભાજપ સજ્જ થઈ ચૂક્યું છે। ભાજપની 3 દિવસીય પાર્લામેન્ટરી બેઠક પૂર્ણ થઈ છે, જેમાં 6 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે મંથન થયું અને આખરે મૂરતિયાઓને પસંદ કરી લેવાયા છે, ત્યારે હવે શક્યતા સેવાઈ રહી છે કે આજે સાંજે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દેવાઈ છે, કોરા મેન્ડેટ પણ પહોંચાડી દેવાયા છે। સ્થાનિક ચૂંટણીઓમાં અનામત રોટેશનની યોગ્ય અમલવારીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ। અનામત રોટેશનની યોગ્ય અમલવારી નહીં થતી હોવાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ। સરકાર પક્ષ તરફથી દલીલ કરવામાં આવી કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવાથી અરજીઓ ટકવાપાત્ર નથી, તો હાઈકોર્ટે કહ્યું કે અરજીઓ શા માટે ટકવાપાત્ર નથી તે સરકાર અને ચૂંટણી પંચ કોર્ટને સમજાવે। સાબરકાંઠા જિલ્લામાંથી આવો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં ધૂત હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કોન્સ્ટેબલની વર્દી પહેરેલો જવાન હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં જાહેર રસ્તા પર લથડિયા ખાઈ રહ્યો છે। કોઈ એક વ્યક્તિ તેની મદદ કરવાનો પણ પ્રયાસ કરે છે, જો કે પોલીસ કોન્સ્ટેબલ એટલી હદે નશામાં છે કે તે પોતાના પગ પર ઊભો પણ નથી રહી શકતો। વિડીયોમાં દેખાતો પોલીસકર્મી હિંમતનગર હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। વાયરલ થયેલા વિડીયોને લઈને એસપીએ તપાસના આદેશ આપ્યા છે। સાબરકાંઠાના તલોદમાં ઓફિસમાં દારૂની મહેફિલ માણનારા ક્લાર્કને સસ્પેન્ડ કરી દેવાયો છે। આઈસીડીએસના ક્લાર્ક સામે ખાતાકીય તપાસ કરવાના પણ આદેશ આપી દેવાયા છે, તો સીડીપીઓને પોલીસ ફરિયાદ નોંધવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। તલોદમાં આઈસીડીએસમાં ફરજ બજાવતો ક્લાર્કનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો છે। ક્લાર્ક વિષ્ણુસિંહ રાઠોડ ઓફિસમાં પોતાના ટેબલ પર જ વિદેશી દારૂની બોટલ મૂકીને તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો। બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં આવેલી કેનાલોમાં ગાબડાનો સિલસિલો યથાવત। ટીવી સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે થરાદ તાલુકાના ચારડા ગામના છે। નર્મદા કેનાલની માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા ધરતીપુત્રોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થયો છે। ખેડૂતોએ 15 એકર વિસ્તારમાં જીરુનું વાવેતર કર્યું હતું, જે સંપૂર્ણ નષ્ટ થતા ધરતીપુત્રો હવે વળતરની માંગ કરી રહ્યા છે।